લોહીનો કયો કલર હોય? આવું હું તમને પૂછું તો તમે મને કહેશો કે શું યાર વિની, તને એટલી નહીં ખબર કે લોહીનો કલર લાલ હોય? બરોબર, એકદમ સાચા છો તમે. પણ શું તમે ક્યારેય ગોલ્ડન બ્લડને જોયું છે કે એના વિશે સાંભળ્યું છે? નહીં? તો ચલો આજે તમને એના વિશે જણાવી દઉં. તમે જોઈ રહ્યા છો VTV ગુજરાતી.com પર જાણવા જેવું હું છું વિની. બ્લડ ગ્રુપની વાત કરવામાં આવે તો AB, AB અને O, અને એમાં પણ પોઝિટિવ અને નેગેટિવ એમ ટોટલ 8 ટાઈપના હોય એવું તમને કદાચ ખબર હશે. પણ આજે હું તમને જે બ્લડ ગ્રુપની વાત કરી રહી છું એ આખી પૃથ્વી પર માત્ર 45 લોકો પાસે જ છે, અને એમાં પણ સૌથી મોટી વાત તો એ છે કે એમાંથી 9 લોકો જ પોતાનું બ્લડ ડોનેટ કરી શકે છે. આ ગોલ્ડન બ્લડ ગ્રુપ દુનિયામાં સૌથી દુર્લભ ગણાતું બ્લડ ગ્રુપ છે. આ એક એવા બ્લડ ગ્રુપનું બ્લડ છે કે જે કોઈને પણ ચડાવી શકાય છે, કારણ કે આ બ્લડ ગ્રુપનું બ્લડ કોઈ પણ બ્લડ સાથે સરળતાથી મેચ થઈ જાય છે. આ બ્લડ ગ્રુપની શોધ 1960માં થઈ હતી, જેનું સાચું નામ RH નલ છે. જો કે આ બ્લડનું ગોલ્ડન બ્લડ ગ્રુપ નામ તેની ખાસિયતને કારણે રાખવામાં આવ્યું છે. તેની સૌથી મોટી ખાસિયત, જે મેં તમને પહેલા કહ્યું એમ, કે કોઈ પણ બ્લડ ગ્રુપના વ્યક્તિને ચડાવી શકાય છે. જો કે આ બ્લડ માત્ર એવા જ લોકોના શરીરમાં જોવા મળે છે જેનું RH ફેક્ટર નલ હોય. RH ફેક્ટર, આ સાંભળીને તમને એવું થતું હશે કે RH ફેક્ટર શું હશે? તો RH ફેક્ટર લાલ રક્તવાહિનીની સપાટી પર જોવા મળતો એક ખાસ પ્રકારનું પ્રોટીન હોય છે. આ પ્રોટીન જો RBC માં હાજર હોય તો બ્લડ RH+ એટલે કે પોઝિટિવ હોય, અને જો હાજર ના હોય તો બ્લડ ગ્રુપ RH- એટલે કે નેગેટિવ હોય. પણ જેનું બ્લડ ગ્રુપ ગોલ્ડન બ્લડ ગ્રુપ હોય છે એવા લોકોમાં RH ફેક્ટર ના તો પોઝિટિવ હોય છે ના તો તે નેગેટિવ હોય છે, પરંતુ તે હંમેશા નલ હોય છે, અને એટલા માટે જ તે આટલું ખાસ હોય છે. એક રિપોર્ટ મુજબ 2018માં સમગ્ર દુનિયામાં આ બ્લડ ગ્રુપની તપાસ કરવામાં આવી તો ખબર પડી કે માત્ર 45 લોકો જ એવા છે કે જેમના શરીરમાં આ ખાસ લોહી છે. આ લોકો જાપાન, કોલંબિયા, બ્રાઝિલ, અમેરિકા અને આઇલેન્ડ જેવા દેશોના છે. જ્યાં એક બાજુ આ લોકોના શરીરમાં જોવા મળતું આ લોહી તેમને ખાસ બનાવે છે, ત્યારે આ લોકોની મોટી સમસ્યા એ છે કે જ્યારે આ લોકોને લોહીની જરૂર પડે છે ત્યારે તેમને કોઈ પણ બ્લડ ચડાવી શકાય નથી. એટલે દુનિયા માટે એમનો પ્લસ પોઈન્ટ છે એ એક બાજુ એમની પોતાની જ માટે નેગેટિવ પોઈન્ટ પણ છે. આ સિવાય પણ એક એવું બ્લડ ગ્રુપ છે જેને ભારતના એક સિટી બોમ્બે એટલે કે બોમ્બે બ્લડ રાખવામાં આવ્યું છે. બોમ્બે બ્લડ ટાઈપનું બ્લડ 1952માં બોમ્બે એટલે કે આજે જેને આપણે મુંબઈ તરીકે ઓળખીએ છીએ ત્યાં પહેલી વાર જોવા મળ્યું હતું. ભારતમાં દરેક 10,000 લોકોમાંથી એક વ્યક્તિમાં આ ટાઈપનું બ્લડ ગ્રુપ જોવા મળે છે, અને આ બ્લડ ગ્રુપના લોકો મુંબઈમાં વધારે જોવા મળે છે, જેના પર મેં જાણવા જેવું એક અલગથી એપિસોડ પણ બનાવેલો છે, જેમાં તમારે વધારે જાણવું હોય તો તમે એ વિડીયો જોઈ શકો છો. તો આજના વિડીયોમાં મેં તમને ગોલ્ડન બ્લડ ગ્રુપનું નામ ગોલ્ડન બ્લડ ગ્રુપ કઈ રીતે રાખવામાં આવ્યું, અને તેનું સાચું નામ શું છે, અને દુનિયાભરમાં આ કેટલા લોકોમાં જોવા મળે છે, અને તેની ખાસિયત શું છે તેના વિશે જણાવ્યું. જો તમને આજના વિડીયોમાં કંઈક નવું જાણવા મળ્યું હોય અને માહિતી કામની લાગી હોય તો આ વિડીયોને શેર કરવાનું ન ભૂલતા. સાથે જ કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો કે તમારું બ્લડ ગ્રુપ કયું છે. આપણે જોઈએ કે ગોલ્ડન બ્લડ ગ્રુપ કે બોમ્બે બ્લડ ગ્રુપ વાળું કોઈ નીકળે છે કે નહીં. અને જો વિડીયો અહીંયા સુધી જોયો છે તો મતલબ કે આ વિડીયો ગમ્યો હોઈ શકે છે. તો આ વિડીયોની ઇન્ફોર્મેશન ગમી હોય તો લાઈક જરૂરથી કરી દેજો, અને આવી જ નવી માહિતી જાણવા માટે જોતા રહો જાણવા જેવું ઓનલી ઓન VTV ગુજરાતી.com.